નમસ્કાર. આજે તારીખ 29 ઓક્ટોબર 2023 રવિવારના રોજ રાવિ પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે સાતત્યપૂર્ણ સતત 5મા વર્ષે હોમ કોમ્યુનિકેશન દ્વારા આયોજન થયેલ સંસ્કૃત પર્વ વાઘમાધુરમાં આપનું સ્વાગત છે. 5 દિવસ ચાલનારા સંસ્કૃત પર્વના આજે 4થા દિવસે સંસ્કૃત સર્જક વિષ્ણુ શર્મા વિશે માન્ય શ્રી વિજયભાઈ પંડ્યા સાહેબ અને સંસ્કૃત ગ્રંથ પંચતંત્ર વિશે માન્ય શ્રી મધુસૂદન વ્યાસ સાહેબ વક્તવ્ય આપવાના છે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાની 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને સંસ્કૃત પર્વ. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીના જે સાહિત્ય પ્રેમીઓ છે એમને ભારતીય સંસ્કૃતિનો પરિચય થાય એટલા માટે સંસ્કૃત સર્જકો અને સંસ્કૃત ગ્રંથો વિશે સંસ્કૃત ભાષાના પંડિતોના અભ્યાસી વક્તાઓ વક્તવ્ય આપે છે, જેથી એ માતૃભાષા સાહિત્ય પ્રેમીઓને એનો પરિચય થાય એ મુખ્ય હેતુથી સંસ્કૃત પર્વનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મુકુંદભાઈ દવેને વિનંતી કરું કે પંડ્યા સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી રાજવીબેન ઓઝાને વિનંતી પંડ્યા સાહેબના સ્વાગત માટે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબની વિનંતી કે મધુસૂદન વ્યાસનું સ્વાગત કરે. માન્ય શ્રી મુકુંદભાઈને વિનંતી મધુસૂદનભાઈ વ્યાસનું સ્વાગત કરે. આભાર મુકુંદભાઈ, આભાર વ્યાસ સાહેબ, આભાર રાજવીબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંસ્કૃત સર્જક વિષ્ણુ શર્મા વિશે માન્ય શ્રી વિજયભાઈ પંડ્યા સાહેબ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંસ્કૃત ગ્રંથ પંચતંત્ર વિશે માન્ય શ્રી મધુસૂદન વ્યાસ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી છે. તો હું માનનીય વ્યાસ સાહેબ પંડ્યા સાહેબને વિનંતી કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. શ્રી રામચંદ્ર ચરણૌ મનસા સ્મરામિ, શ્રી રામચંદ્ર ચરણૌ વચસા ગૃણામિ, શ્રી રામચંદ્ર ચરણૌ શિરસા નમામિ, શ્રી રામચંદ્ર ચરણૌ શરણં પ્રપદ્યે. બ્રહ્મા રુદ્ર કુમારો હરિ વરુણ યમા વહનિરીન્દ્ર કુબેર ચંદ્રાદિત્ય સરસ્વતી ઉદધિ યુગનગા વાયુરુર્વી ભુજંગા સિદ્ધા નદ્યોશ્વિનૌ શ્રીદિતિરદિતિ સુતા માતરશ્ચંડિકાયા વેદાસ્તીર્થાની યજ્ઞા ગણવસુ મુનયઃ પાંતુ નિત્યં ગ્રહાશ્ચ. મનવે વાચસ્પતયે શુક્રાય પરાશરાય સસુતાય ચાણક્યાય ચ વિદુષે નમોસ્તુ નયશાસ્ત્ર કર્તૃભ્યઃ. છેલ્લા બે શ્લોકે પંચતંત્રના મંગળ શ્લોકો છે. મને લાગે છે કે ભાગ્યે જ પંચતંત્રના મંગળ શ્લોકો કોઈ કરતું હશે.
એટલે મેં અહીંયા એ તક ઝડપી લીધી. પહેલો શ્લોક તો એઝ યુઝ્યુઅલ છે. એક આપણે ત્યાં અનેક પુરાણો છે, એમાં એક ભવિષ્ય પુરાણ છે. ભવિષ્ય પુરાણમાં શું છે કે બધી ભવિષ્યવાણી બાંધવામાં આવી છે કે આમ થશે આમ થશે, લોકોનો વિશ્વાસ એકબીજા પરથી ઉઠી જશે, લોકો એકબીજાના દગો ફટકો કરતા થઈ જશે, એવી બધી ભવિષ્યવાણી આ ભવિષ્ય પુરાણમાં બાંધવામાં આવી છે. એટલે આપણને એમ લાગે કે ભવિષ્ય પુરાણમાં આ ભવિષ્યવાણી જે બાકી છે બધી અત્યારે આપણને સાચી પડતી દેખાય. વાસ્તવમાં શું છે કે ભવિષ્ય પુરાણના બધા પુરાણોની ટેકનિક હોય છે કે એ વખત એવું બનતું હોય જેમણે લખ્યું હોય પણ ભવિષ્ય કાળમાં લખ્યું હોય એટલે આપણે લાગે કે આ ભવિષ્યની વાણી છે. પણ એમાં એક આવી વાત કરવામાં આવી છે કે એક વખત સરસ્વતી દેવી, જ્ઞાનના જે દેવી છે, બ્રહ્મા પાસે ગયા. એમનું મુખ વિવર્ણ હતું, મ્લાન પડેલ મુખ હતું. બ્રહ્માએ પૂછ્યું કે કેમ સરસ્વતી દેવી તમારું મુખ વિવર્ણ છે, ઝાંખું પડી ગયું છે, તમારા ચહેરા પર કોઈ તેજ દેખાતું નથી, ઉત્સાહ નથી. તો દેવીએ કહ્યું કે મને હવે કળિયુગ આવી રહ્યો છે એટલે મને ચિંતા થઈ રહી છે કે આ મારી બધી જે વિદ્યાઓ છે એનું શું થશે, ખાસ કરીને સંસ્કૃત વિદ્યાઓ એનું શું થશે. કારણ કે હું જોઈ રહી છું કે સંસ્કૃત વિદ્યાઓમાં પણ જે સંસ્કૃતનું અધ્યયન કરનારા છે એ પણ કેટલીક વાર સંસ્કૃતની ઉપેક્ષા કરનારા થવાના છે, એવું એને દેખાઈ રહ્યું છે. તો હું શું કરું, અને પિતાજી તમે કંઈક એના વિશે કહો. એટલે બ્રહ્માએ કહ્યું કે તમે ચિંતા ન કરો, એ કળિયુગમાં આવો બધી પરિસ્થિતિ તો સંસ્કૃત વિદ્યા માટે વિકટ હશે જ, પણ છતાં એક વ્યક્તિ એવો આવશે કે જે સંસ્કૃત સાહિત્યનું રક્ષણ કરશે, સંસ્કૃત સાહિત્યનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરશે. અને તો કે એ વ્યક્તિ આવશે તો શું, કેવી રીતે ઓળખી શકીશ, શું કરશે? તો કે સંસ્કૃત સાહિત્ય જે આપણું ક્લાસિકલ છે, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય છે, એને સાચવવાનો, એનું સંવર્ધન કરવાનો, એનું ગોપન કરવાનો એ પ્રયત્ન કરશે. એટલે હું કેવી રીતે એને ઓળખી શકીશ? તો કહે છે કે પોતે પાછળ એવો છે કે પ્રાદેશિક ભાષામાં પણ કવિતા કરતો હશે એ સમયની, અને એ પોતે સાથે સંસ્કૃતની સાથે બીજી ભાષાઓ જે છે ક્લાસિકલ, પાલી, પ્રાકૃત વગેરેની પણ ચિંતા કરતો હશે. એટલે તું તો કે મને કંઈ નિશાની આપો. તો કે મેં તને હિન્ટ આપીને પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતીમાં કવિતા કરતો હશે. તો મિત્રો, એ ભવિષ્ય પુરાણના જે ભવિષ્ય બાક્યું છે એ વ્યક્તિ બીજી કોઈ નહીં, પણ હા, એના પછી બ્રહ્મા એવું કહ્યું કે એના નામમાં છે ને તે એક એવું આવશે નામમાં શબ્દ કે જેનો અર્થ વાંચનારો થતો હશે. એટલે આપણે સમજી ગયા છીએ કે એ વ્યક્તિ કોણ, એ મનીષ પાઠક જે છે, એ મનીષ પાઠક એ ભવિષ્ય પુરાણમાં જે ભવિષ્ય બાકેલું છે એ પ્રમાણે મનીષ પાઠક અત્યારે કામ કરી રહ્યા છે. અને આ સંસ્કૃત ક્લાસિકલ લિટરેચર, મને સૌથી વધુ ચિંતા ક્લાસિકલ સંસ્કૃત લિટરેચરની છે મિત્રો, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય, કારણ કે એની સામે અત્યારે એટલું બધું આક્રમણ થઈ રહ્યું છે. કેટલાક લોકો એવું બોલી રહ્યા છે કે કાલિદાસ તો ઘસાઈ ગયો છે, ઘસાયેલો પીટાયેલો કાલિદાસ છે, પોતાની નબળી નિષ્પ્રાણ બધી કૃતિઓ ને કાલિદાસની સામે મૂકી રહ્યા છે. એટલે એવી અત્યારની જે ચિંતાજનક સ્થિતિ છે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની, એની સામે આ માણસ જેનું નામ મનીષ પાઠક છે એ આ કાર્ય કરી રહ્યા છે. તો મિત્રો, એ મનીષ પાઠકનો હું આખો ઉપક્રમ રચવા માટે, એમણે કહ્યું તે પ્રમાણે 5 વર્ષથી સાતત્યપૂર્ણ આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એટલે હું વ્યક્તિગત રીતે તો આભારી છું જ, પણ સમસ્ત સંસ્કૃત જગત વતી પણ
મનીષભાઈનો આભારી છું. સાથે મિત્રો મારી સાથે આજે શિષ્યાતિ છેદ પરાજયમ એવા મધુસૂદન, અમારે એવો સરસ યોગ થયો છે કે એમણે મારી પાસે થોડું ભણ્યા છે અને એમને આજે મારી સાથે બોલવાનું પણ છે. અને સંસ્કૃતમાં ઉક્તિ છે કે શિષ્યાતિ છેદ પરાજયમ, શિષ્યથી પરાજય ઈચ્છીએ તો એવો શિષ્ય પણ મને મળ્યો છે. સાથે સતીશભાઈ આવ્યા છે સભામાં, સભાનું એ સભાનો અલંકાર છે. ના સા સભા યત્ર ન અસ્તિ સતીશ, એમ કહીએ તો સતીશભાઈ હંમેશા આવે છે. સાથે અમારા સુચિતાબેન આવ્યા છે, મારા વિદ્યાર્થી રાજવીબેન છે, આપ સૌ મિત્રો આવ્યા છો. મુકુંદભાઈ તો આખા પ્રયોજન એમના ઉપક્રમની પાછળ મુકુંદભાઈ છે. હેતલબેન ભાષાભવનમાંથી આવ્યા છે. વાસુદેવભાઈ બહુ સિનિયર અધ્યાપક છે અમારા, અને વાસુદેવભાઈ પણ આવ્યા છે. અને આપ સૌ મિત્રો આજે આવ્યા છો આ કાર્યક્રમમાં. પંચતંત્ર વિશે મારે બોલવાનું છે. એટલે અમે જ્યારે એમણે કહ્યું મને, મનીષભાઈએ, એમણે મનીષભાઈની જે સ્કીમ છે કે કૃતિ અને કર્તા, એટલે પંચતંત્ર કૃતિ છે અને એના કર્તા જે છે એ કર્તા વિશે મારે બોલવાનું છે. એટલે જે કર્તા છે એ કર્તા વિશે હું બોલું. તો મેં એમને કહ્યું કે ભાઈ કૃતિ અને કર્તામાં શું છે કે કર્તા વિશે તો કંઈ બોલવાનું હોતું જ નથી, કારણ કે કર્તાએ પોતાના વિશેની કોઈ માહિતી આપી નથી હોતી. એટલે એવું બની શકે કે કૃતિ વિશે બોલવાનું હોય ત્યારે આપણે કર્તા વિશે, કર્તા વિશે બોલવાનું ત્યારે કૃતિમાં ઘૂસી જઈએ. તો હું કાળજી તો રાખીશ કે એવું ન બને, પણ છતાં એવું કદાચ બને તો મધુસૂદન દુર્લક્ષ કરજો. એટલે એવું છે. તો વિષ્ણુ શર્મા આ પંચતંત્રના કર્તા છે. જ્યારે હું મનમાં વિચારતો હતો આ વક્તવ્ય આપતી વખતે, વક્તવ્યનો વિચાર કરતી વખતે, તૈયાર કરતી વખતે, કે એક બાજુ શંકરાચાર્ય છે, બીજી બાજુ શિશુપાલ, અને બીજી બાજુ આપણે ગઈકાલે જે બોલ્યા તે મુદ્રા રાક્ષસ વિશાખદત્ત છે, આના પંચતંત્ર છે, તો મને થાય કે હું કોના વિશે, જો મને પસંદગી આપવામાં આવતું કોના વિશે, કયા વિષય વિશે બોલું. પછી મને પંચતંત્રમાં એક કથા આવે છે, એ વધારાની કથા છે એટલે ચિંતા ન કરતા. એ ડુંગળી ચોરની કથા આવે છે. એ ડુંગળી ચોરમાં શું છે કે એણે ડુંગળી ચોરેલી, એટલે ડુંગળી ચોરી એટલે એને સજા કરવામાં આવી કે ભાઈ તને સજા કરીએ છીએ. ને એમાં ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા એ ચોરી કરનારને. ત્રણ વિકલ્પો કયા કયા? તો કે કાં તો તું 100 ડુંગળી ખાઈ જા, ખા, એક સજા, અથવા તો તને 100 ચાબુકના ફટકા મારવામાં આવે, એ બીજી સજા, અથવા તો તારે 100 રૂપિયા દંડ ભરવો પડે. એટલે પહેલાં એ વિચાર કર્યો કે ખાવાની વાત છે ને એ તો સહેલી છે, કે એટલે કે ના, હું 100 ડુંગળી ખાવાનું પસંદ કરીશ. એટલે એણે 100 ડુંગળી ખાવા માંડી તો 5, 6, 7 ખાતા ખાતા તો એને એટલો બધો દાહ લાગ્યો, એને થયું કે મારાથી તો ડુંગળી નહીં ખવાય. એટલે પછી પાછો રાજાને કહે કે ના, મારે ડુંગળી નથી ખાવી, એને બદલે હું 100 ચાબુકના ફટકા તમે મારો, એ હું સહન કરી લઈશ, એ સજા મને તમે આપો. એટલે સારું, એટલે ફરીથી પાછું 100 ચાબુકના ફટકા, 1, 2, 3 એમ પેલા ડુંગળી ચોરના લગાવવાના શરૂ કર્યા. એટલે થોડા લાગ્યા ને પાછો એ તો બૂમ ચીસાચીસ કરવા લાગ્યો કે અરે મારાથી તો ફટકા નહીં ખવાય, મને મારાથી એના બદલે કહે છે હું 100 રૂપિયા આપી દઈશ. એમ મારી સ્થિતિ પણ કંઈક આવી છે કે શંકરાચાર્ય વિશે, વિથ ઓલ રિસ્પેક્ટ ડ્યુ એપોલોજી ટુ સુચિતાબેન, એ પોતે શંકરાચાર્યના મોટા અધિકૃત વક્તા છે ને, એમનું વ્યાખ્યાન આપણે સાંભળ્યું પરમ દિવસે. એટલે એ છતાંય મને એમ થાય કે આ બોલું કે આ બોલું કે આ બોલું, એમ એવી કંઈક મારી અત્યારે માનસિકતા છે. મિત્રો, જે પંચતંત્ર છે
એક વખત બહુ વર્ષો પહેલાં, આપમાંથી કેટલાકને કદાચ ખબર હોય તો, પીએન લેખી કરીને સુપ્રીમ કોર્ટમાં મોટા એડવોકેટ હતા, પીએન લેખી, એના દીકરી અત્યારે મીનાક્ષી લેખીએ કેન્દ્ર સરકારમાં અત્યારે મિનિસ્ટર છે. એમના પિતાજી એ પોતે પણ મોટા સુપ્રીમ કોર્ટના એડવોકેટ હતા. અને તે વખતે સુપ્રીમ કોર્ટમાં આ પ્રશ્ન થયેલો કે પંચતંત્રને ઇન્ડિયન હેરિટેજ રૂપે, ભારતીય જ્ઞાનના વારસા રૂપે ગણવું કે નહીં, એમ એવો પ્રશ્ન થયેલો. અને નિરીક્ષકમાં આપણો જે ગુજરાતી સામયિક છે એમાં એની ચર્ચા આવેલી. તે વખતે મેં ચર્ચામાં ઝંપલાયેલું અને કહ્યું હતું કે પંચતંત્ર બિલકુલ ભારતીય જ્ઞાનનો વારસો છે, ભારતનો વારસો છે, ઇટ ઇઝ એન ઇન્ડિયન હેરિટેજ. પણ એક વખત આવી શંકા એના વિશે કરવામાં આવેલી. એટલે આ પંચતંત્ર જે એ સૌથી અત્યારે મિત્રો એક બીજો વિષય અત્યારે, એટલે 1787માં સૌથી પહેલું શાકુંતલનો અનુવાદ અંગ્રેજીમાં થયો, જોન્સને કર્યો. એ 1787થી આપણે એમ માની શકીએ કે આધુનિક સમયમાં ઇન્ડોલોજી નામના વિષયનું અસ્તિત્વમાં આવ્યું. પણ એમ કહેતા પહેલાં આપણે પંચતંત્રને યાદ કરવું જોઈએ કે પંચતંત્ર સૌથી વહેલામાં વહેલો ઇન્ડોલોજીનો વિષય છે. પંચતંત્ર એક એવો કથા સંગ્રહ છે કે તમે જોશો કે ઈસવીસન 570માં આ પંચતંત્રનો, તમે જો મિત્રો કેટલું આ અદ્ભુત, શાકુંતલ 1787માં આનો અનુવાદ થાય છે આધુનિક સમયમાં, અને આખા યુરોપમાં છવાઈ જાય છે અનુવાદ આખો, એ વસ્તુ જુદી છે. પણ ઈસવીસન 570માં પહેલો એનો અનુવાદ થાય છે. અને અનુવાદ કેવી રીતે થાય છે તો કે ઈરાનનો રાજા, જો ઈરાન સાથે કેટલા આપણા સંબંધ હતા તે વખતે, ઈરાનનો રાજા નૌશીરવાન, એ નૌશીરવાનના દરબારમાં 25 વૈદ્યો હતા. વૈદ્યોમાં એકલું ફિઝિકલ સાયન્સની રીતે પણ નહીં, વૈદ્યની રીતે જ્ઞાની, જાણકાર, એવો પણ અર્થ વૈદ્યનો થાય છે. તો 25 જે વૈદ્યો હતા એમાંથી એક ઈરાનનો જે યોગ્ય વૈદ્ય હતો, તે વૈદ્યને એમ થયા કરે, એણે ક્યાંક વાંચેલું કે ભારતમાં એક એવો પર્વત છે અને પર્વત પર એવી એક ઔષધિ છે કે જો એ ઔષધિનો ઉપયોગ કરવામાં આવે તો મૃત મનુષ્યો જીવતા થઈ જાય, એવું એણે વાંચેલું. એનું નામ હતું બુર્જો નામનો આ ઈરાનના રાજા નૌશીરવાનના દરબારમાં વૈદ્ય રૂપે હતો. એટલે એણે નૌશીરવાનને કહ્યું કે મેં આ સાંભળ્યું છે અને મારે ભારત જવું છે, તો તમે મને અનુમતિ આપો. એટલે નૌશીરવાને એને અનુમતિ આપી. એ પણ વિદ્યાપ્રેમી રાજા હતો, અત્યારે કેવા છે મને ખબર નથી, પણ તે વખતે વિદ્યાપ્રેમી રાજા હતો ઈરાનનો. એણે રજા આપી, એણે બધી વ્યવસ્થા બુર્જોને કરી આપી. પછી તે ભારત આવ્યો. ભારત આવવાને બધા પર્વત પર ફર્યો, રખડ્યો, ખૂબ બધું સંશોધન કર્યું, અનેક ઔષધિઓ જોઈ, એના પ્રયોગો કર્યા, પણ કોઈ મૃત વ્યક્તિ એ રીતે સજીવન થયું નહીં. એટલે નિરાશ થઈ ગયો કે હવે શું કરવું, હું નૌશીરવાનને શું જવાબ આપીશ, હું પાછો જઈશ ત્યારે. એટલે તે વખતે ભારતમાં કોઈ બહુ જ વૃદ્ધ અને ડાયા માણસ તરીકે જેની ખ્યાતિ હતી એવી વ્યક્તિને મળ્યો અને કહ્યું કે હું છેક ઈરાનથી આવ્યો છું, આ કાર્ય માટે આવ્યો છું, મેં આવું વાંચ્યું છે કે આ પ્રમાણે અહીંયા એક પર્વત છે, એના પર ઔષધિ છે, ઔષધિ સંજીવની છે અને એનાથી મૃત વ્યક્તિઓ જીવંત થઈ જાય છે. એટલે કે ભાઈ બુજો, તું એ સમજો નહીં, કહે છે તું આ જે આખી વાત છે એ રૂપક વાત છે, આ રૂપકાત્મક વાત છે. એ રૂપકાત્મક વાત શું છે તો કહે છે કે જે પર્વત છે એ પર્વત, એટલે કહે છે કે એ
આપણે ડાયો પુરુષ છે અને ઔષધિ એટલે એની પાસેની કથાઓ છે અને કથાઓનો અભ્યાસ કરવાથી માણસ જીવંત થઈ જાય છે એટલે પોતાના શોક વગેરે બાજુએ મૂકી દે છે. આવી રૂપક તરીકે તારે આખી આ વાતને લેવાની છે. તો કે એ ગ્રંથ મને ક્યાં મળે? તો કે તો રાજાના દરબારમાં છે. રાજા તને ઘેરે તો આપશે નહીં, એટલે રાજા પાસે ગયો કે હું આટલા માટે આવ્યો છું. તો રાજા કહે છે કે હું તને ગ્રંથ વાંચવા દઈશ, એ પંચતંત્ર ગ્રંથ હું તને વાંચવા દઈશ અને તું અહીંયા જ બેસીને વાંચ, તને હું ઘેરે નહીં જ લઈ જવા દઉં. એટલે તે દરરોજ એ બુરજો જે હતો તે નવસિદ્ધવાન પાસેથી આવેલો એ બુરજો દરરોજ ત્યાં બેસે દરબારમાં, વાંચે, વાંચીને પછી એટલો ભાગ દરબાર રાજાએ કહેલું કે હું તને લખવા પણ નહીં દઉં, તું વાંચી લે બસ, બીજું કશું તું આની નકલ નહીં કરી શકે. એટલે વાંચતો જાય, મોડે કરતો જાય અને ઘેરે જઈને લખી લેતો. એવી તેણે આખો પંચતંત્ર ગ્રંથ એણે મોડે કરી લીધો અને ઘેરે જઈને લખી દીધો અને પછી રાજાની અનુજ્ઞા લઈ અને પાછો નવસિદ્ધવાન પાસે ગયો. તો આ પહેલો મિત્રો ઈસવીસન 570માં પહેલવી ભાષામાં પંચતંત્રનો અનુવાદ. જો કેવી અદ્ભુત વાત છે કે પંચતંત્રનો સૌથી પહેલો અનુવાદ આપણને ઈસવીસન 570માં મળે છે અને તે ઈરાનમાં, ઈરાનની પહેલવી ભાષામાં. પછી અત્યારે જે કંઈ પંચતંત્રો છે આપણા દેશના સિવાય, હા, જે કંઈ પશ્ચિમમાં પંચતંત્રો છે એ બધા પશ્ચિમમાં જે પંચતંત્રો છે આ બધા પહેલવી અનુવાદોની શાખા પ્રશાખાઓ છે. મૂળ પહેલવી અનુવાદ તો નથી મળતો અત્યારે, પણ પહેલવીમાંથી સીરિયાની જૂની તે વખતની સીરિયાની ભાષામાં અનુવાદ થયો, સીરિયામાંથી હિબ્રુ ભાષામાં અનુવાદ થયો, હિબ્રુમાંથી ઇટાલી ભાષામાં અનુવાદ થયો, ઇટાલી ભાષામાંથી લેટિન ભાષામાં અનુવાદ થયો અને લેટિન ભાષામાંથી છેવટે અંગ્રેજીમાં અનુવાદ થયો. એમ છઠ્ઠી પેઢીએ આ અનુવાદ ચાલે છે. એટલે આવી રીતે આ પંચતંત્ર, એટલા માટે આ પંચતંત્રને જે પ્રવાસ કર્યો છે વિશ્વ પ્રવાસ, એ વિશ્વ પ્રવાસની જે કથા છે, મેક્સ મુલરે એવું કહેલું કે પંચતંત્ર એની પોતાની કહેવાની એક ઢબ હતી, એવું કહેલું કે પંચતંત્રની કથાઓ તો બહુ જ આકર્ષક છે, જબરજસ્ત છે, પણ એથી પણ વધુ આકર્ષક પંચતંત્રની કથાઓનો આ દિગ્વિજય છે. એણે પંચતંત્રની કથાઓને દિગ્વિજય તરીકે ઓળખાવી છે. આપણે કોઈના પર લશ્કરી શાસન કર્યું નથી, આપણે એ રીતે કોઈના પર આક્રમણ કર્યું નથી, પણ આપણું સાંસ્કૃતિક આવા પ્રકારનું આપણે જે આખી આપણી જે પંચતંત્રની વાર્તાઓ છે એ વાર્તાઓ આખી દુનિયામાં, જગતમાં ફેલાઈ અને જગતના સાહિત્યનો એક અણમોલ ખજાનો, અણમોલ ભાગ આ પંચતંત્ર બન્યો. એટલા માટે એ કારણ છે કે પંચતંત્ર એ માનવજાતનો વારસો, એકલા ભારતનો નહીં પણ માનવજાતના વારસારૂપ બનવા માટે યોગ્ય હોય તો આ પંચતંત્ર છે. હું ઘણીવાર હમણાં એવું કહેતો થયો છું કે મૂળ તો ઉપનિષદો વિશે કહેતો હોઉં છું કે ભવિષ્યમાં જ્યારે બીજા ગ્રહમાં આપણે વસવાટ કરવા જવાનું થાય ત્યારે સમસ્ત મનુષ્ય જાતિને કામ લાગે એવું કશાક કયા પુસ્તકો લઈ જવા જોઈએ, કઈ પ્રાર્થના લઈ જવી જોઈએ. તો હું કહેતો હોઉં છું કે ઉપનિષદમાંથી કેટલાક ભાગ આપણે બીજા ગ્રહમાં માનવજાત જ્યારે વસવાટ કરવા જાય ત્યારે ત્યાં લઈ જતો. હવે એમાં મને એમ લાગે છે કે આ પંચતંત્રની વાર્તાઓ પણ આપણો સહિયારો માનવ વારસો બની શકે એવી પ્રકારની આ વાર્તાઓ છે અને એ પ્રકારે એનો આ પ્રવાસ છે પંચતંત્ર, પંચતંત્રની વાર્તાઓ. એફ્રોડાઇટ નામની એક ગ્રીક સૌંદર્યની દેવી છે એફ્રોડાઇટ. એને એફ્રોડાઇટને એક બિલાડીએ, બિલાડીને મન થયું મનુષ્ય થવાનું. એટલે આ ગ્રીસની જે સૌંદર્યની દેવી છે એને આ બિલાડીએ કહ્યું કે મને તમે મનુષ્ય બનાવી દો. એટલે એફ્રોડાઇટને દયા આવી સૌંદર્યની દેવીને, એટલે એણે આ બિલાડીને યુવતી, સરસ આકર્ષક યુવતી બનાવી દીધી. હવે યુવતી બનાવી એટલે બીજા એક યુવાને એને જોઈ
એટલે યુવાન એના પ્રેમમાં પડી ગયો અને યુવાને એની સાથે એને જીવનસાથી બનાવી દીધી. બરાબર. પછી એ બંને સાથે રહેવા લાગ્યા. બિલાડીમાંથી યુવતી બનેલી આ અને પેલો યુવાન જે મનુષ્ય છે, સાચો મનુષ્ય છે, એ સાથે રહેવા લાગ્યા. અને સાથે રહેવા લાગ્યા એક વખત સૈનખંડમાં હતા અને તે વખતે પેલી એફ્રોડાઇટને એવો વિચાર આવ્યો, જે સૌંદર્યની દેવી હતી એને એવો વિચાર આવ્યો કે આ આને મેં યુવતી તો બનાવી દીધી છે, પણ એનામાં બિલાડીની વૃત્તિઓ જતી રહી છે કે છે કે નહીં જોઈએ તો ખરા. એટલે એણે શું કર્યું કે એની સામે, યુવતીની સામે ઉંદર મૂક્યો. ઉંદર મૂક્યો એટલે પેલી જે યુવતી બનેલી જે છે બિલાડી, એણે ફટ દઈને ઉંદરને પકડ્યો અને એને પંજામાં લઈને મારી નાખ્યો. એટલે એનો અર્થ એ કે ભલે મૂળ વૃત્તિ તો ગઈ નથી એ મનુષ્ય બની તો પણ, આ ગ્રીસની મિત્રો ઈસપની અનેક કથાઓમાંની એક કથા છે. ઈસપની વાર્તાઓ. હવે તમે મિત્રો જાણો છો, તમારા મને કેટલાક સમજી પણ ગયા હશે કે એક દિવસ, હવે ભારતની વાત, આપણે અત્યાર સુધી ગ્રીસમાં વિહરતા હતા, હવે ભારતમાં. એક દિવસ એક ઋષિ છે, હવે જો મધુસૂદનને હેતલને બધા માટે કે આ જે બધી વાર્તાઓ છે ને હેતલ, એ વાર્તાઓના જુદા જુદા રૂપાંતરો મળે છે, જુદા જુદા પાઠ મળે છે, એ પાઠનો પણ અભ્યાસ થઈ શકે. એક વાર્તા લઈ અને એનો અભ્યાસ થઈ શકે. દરેક વાર્તામાં કોક વાર્તામાં જુદો અંત મળે, કોકમાં જુદા વાક્યો મળે. એક વાર્તા લઈને પણ આવો અભ્યાસ થઈ શકે. આવું ઇઝ ફોર મી ઇટ ઇઝ ટુ લેટ, આ બધું મેં વાંચ્યું એટલે આ હું તમને કહી રહ્યો છું. તો તમે જોશો કે આ અહીંની જે કથા છે એમાં એકમાં યાજ્ઞવલ્કેન નામ મળે છે, બીજામાં સાંડિલ્ય નામ મળે છે. આ જે રૂપાંતરો મળે છે એમાં, તો યાજ્ઞવલ્કે નામના ઋષિ હતા, તે દરરોજ ગંગા નદીએ સ્નાન કરવા જાય, સ્નાન કરતા હતા, પૂજાપાઠ કરતા હતા, આમ અંજલિ આપતા હતા અને ઉપરથી આકાશમાંથી એમના હાથમાં ઉંદરડીનું બચ્ચું પડ્યું. એટલે બાજના મુખમાંથી પડેલું, એટલે રાજા ઋષિને દયા આવી અને ઋષિએ એને બચાવી લીધું. પછી ઋષિને થયું કે આવું ઉંદરડીને કેવી રીતે સાચવવાની, એટલે ઉંદરડીમાંથી એમણે ઋષિ અને મુનિએ કન્યામાં ફેરવી દીધી, કન્યામાં ફેરવી દીધી, ઘેર લઈ ગયા. લઈ ગયા ઋષિ પત્નીને કહ્યું કે જો કે આપણે દીકરી નથી, આ તારા દીકરી તું સમજજે, અને એ રીતે એણે દીકરી તરીકે ઋષિ પત્ની એને ઉછેરી. પછી પરણવા યોગ્ય મેરેજીએબલ એજ એ જ ઉંમરે પહોંચી, એટલે ઋષિ પત્નીએ કહ્યું આ બધા કાર્યોની યાદ હંમેશા પત્ની દેવડાવતી હોય છે, એટલે પતિની યાદ દેવડાવી કે તમે શું ઊંઘો છો, તમે આ દીકરી મોટી થઈ ગઈ છે, આને પરણાવવા જેવી થઈ ગઈ છે, આનું આપણે લગ્ન કરવું જોઈએ, હવે એના માટે કોઈ સારો મુહૂર્ત શોધી કાઢો. એટલે તો મુનિ હતા, એટલે મુનિએ કહ્યું કે સારું તો આપણે એને યોગ્ય મુદતીઓ શોધી કાઢીએ. એટલે એણે પેલી કન્યાને કહ્યું કે તારા માટે હું મુદતીઓ શોધું છું, તારું હવે હું લગ્ન કરવા ઈચ્છું છું. એટલે એણે જે તરત દેખાતા હતા એ સૂર્યને બોલાવ્યો, ભાસ્કર આદિત્યને, આદિત્ય આવો. એટલે આદિત્ય આવ્યો, પ્રભુ પ્રણામ, કેમ મને બોલાવ્યો છે? તો કહે છે કે જો આ મારી દુહિતા છે, કન્યા છે, એની સાથે તમારે લગ્ન કરવાનું છે, અને જો કન્યા તમને પસંદ કરે તો, કન્યા પસંદ કરે તો તારે એની સાથે લગ્ન કરવાનું છે. એટલે ઋષિએ પોતાની પુત્રીને પૂછ્યું કે તું આની સાથે લગ્ન કરીશ, તને આ પસંદ છે? એટલે પેલી કન્યાએ કહ્યું કે આ તો કહે છે કે અતિ દાહાત્મક છે, કે છે બહુ આમ ગરમી લાગે, કે છે દહનાત્મક છે, મૂળ શબ્દ છે
પંચતંત્રમાં દહનાત્મક છે, આ તો અતિ દહનાત્મક છે, એટલે આ મને પસંદ નથી. એટલે પછી સારું, તો ઋષિ એવા છે કે પેલાને જ પૂછે છે, મૂર્તિયાને જ, કે ભાઈ તારે કહો કોઈ વધારે પેલી કન્યા કહ્યું કે આનાથી કોઈ વધારે ચડિયાતો હોય તો મને તમે બતાવો ને. એટલું એની સાથે એનું હું વિચારું એના સાથે જીવનસાથી રૂપે. એટલે સૂર્યને જ પૂછ્યું ઋષિએ કે ભાઈ તારા કાતો કોઈ ચડિયાતો છે, તો કે હા મારા કાતો વાદળ ચડિયાતું છે, મેઘ. મેઘ મેઘ સંસ્કૃતમાં પુલ્લિંગ થાય, એટલે પાછું પુલ્લિંગ ચડવાવું જોઈએ. વાદળ ગુજરાતીમાં કહે તો નપુંસકલિંગ થાય, તો પાછો લિંગ ભેદનો દોષ થાય એવું છે. એટલે કે હા મારા કરતાં ચડિયાતો મેઘ છે, એ મેઘ એવો છે કે મને ઢાંકી દે છે ગમે ત્યારે, હું ગમે એટલો પ્રકાશ થવું તેજસ્વી પણ છતાંય. એટલે મેઘના બોલાયો ઋષિએ. તમે જો કેટલા આ વાત કેટલા બધા ફલિતાર્થો નીકળે છે મિત્ર, સાવ સીધી સાદી વાત છે આમ તો, પણ આમાં એટલા બધા એના ફલિતાર્થો નીકળે છે કે એક મુનિ છે, એ ઋષિ છે, આવા પ્રકૃતિના તત્વોને દે આર એટ ઇઝ બેક એન્ડ કોલ એમ બોલાવી શકે છે, ગમે ત્યારે એ બોલાવી શકે છે કે આવો આમ. એ આ બધું પંચતંત્રકારે નથી કહ્યું, હું તમને કહી રહ્યો છું કે આમાંથી આવા બધા ફલિતાર્થો જો આપણે કાઢવા હોય ને જોવા હોય તો જોઈ શકીએ કે એક ઋષિ છે પોતાના તપના બળથી શું કરી શકે છે, ને વધતા પાછળ કેટલી ઉદાર કેટલો ઉદાર સમાજ છે. પાછળ ઋષિ પેલાને જ પૂછે છે મૃત્યાને કે તારે કરતો કોઈ વધારે ચડિયાતો છે, ઇટ્સ એ વેરી ફેર ફાઇટ. બહુ આમ એકદમ કોમ્પિટિશન સ્પર્ધા છે, બહુ તંદુરસ્ત સ્પર્ધા છે. એટલે મેઘને બોલાવ્યો, મેઘ આવ્યો, એટલે કન્યાને પૂછ્યું કે જો આ મેઘને તારા માટે જીવનસાથી રૂપે બોલાવ્યો છે, તું એની સાથે તને પસંદ છે? એટલે કન્યા કહે છે કે આ તો કહે છે કૃષ્ણવર્ણ છે, કાળો છે કહે છે આ તો, અને પછી કહે છે કે ચંચળ છે કહે છે આ તો બહુ. એટલે કહે છે મને તો નથી ગમતો, આના કરતો કોઈ ચડિયાતો નથી, એવું પાછું કન્યાએ કહ્યું. એટલે ઋષિ પાછો મેઘને જ પૂછે છે કે મેઘ તારા કરતો કોઈ વધારે ચડિયાતો છે, કે તો કે હા મારા કરતાં ચડિયાતો વાયુ છે, એ મને ગમે ત્યાં લઈ જાય છે અને મને વેર વિખેર કરી નાખે છે. એ તો વાયુ મારા કરતાં વધારે ચડિયાતો છે. એટલે વાયુનો બોલાવ્યો મુનિએ, કન્યાને કહ્યું કે જો બેટા આ તારા માટે જીવનસાથી રૂપે બોલાવ્યો છે, તને પસંદ છે? એટલે વળી પાછી કન્યા કે હા વાયુ છે, સારો છે, પણ કહે છે એ પણ બહુ ચંચળ છે ને એવો છે, મને તો કંઈ પસંદ નથી પડતો, આના કરતો કોઈ બીજો ચડિયાતો ના મળે, એની સાથે હું લગ્ન કરી શકું? એટલે પાછા મુનિ પૂછે કે તારા કરતા ભાઈ, મુનિ પાછા એને જ પૂછે છે મૂર્તિયાન, કેટલી તંદુરસ્ત સ્પર્ધા છે. નહીં તો આપણે બીજે ફિલ્મોમાં ખલનાયકની જેમ કે નાના મહારાજ જેવું તો બીજું કોઈ નથી, બીજામાં કેટલાય દોષો બતાવે, પણ પેલો સામેથી કહે છે કે ના મારા કરતાં ચડિયા તો વાયુ આવે ને, મારા કરતાં ચડિયા તો પર્વત છે, કે મારા કરતાં ચડિયા તો પર્વત છે, એ મને ગમે ત્યાં મારી ગતિ રોકી દે છે, એટલે મારું એની આગળ કંઈ ચાલે નહીં. એટલે મુનિએ પાછું મેઘને ડિસમિસ કર્યો અને પર્વતને બોલાયો. પર્વત બોલાયને કે પર્વત આ મારી દીકરી છે, પુત્રી છે, એની સાથે તારે લગ્ન કરવાનું છે જો મારી પુત્રી પસંદ કરે તો. એટલે પુત્રીને પૂછ્યું કે જો બેટા આ તારા માટે આ મૂર્તિઓ છે, તને આ પસંદ છે? એટલે પાછી પેલી પુત્રીએ કહ્યું કે આ પર્વત તો જડ છે, બહુ કઠોર છે અને સ્તબ્ધ છે, એટલે કે ગતિ વગરનો છે, એટલે એ તો મને પસંદ નથી. એટલે પાછું મુનિએ તો કહ્યું કે સારું ભાઈ, પછી પર્વતને જ પૂછે છે કે હવે તારા કરતાં કોઈ ચડિયાતો છે? એટલે પર્વતે કહ્યું કે હા મારા કરતાં એક સત્વ ચડિયાતું છે, કે અને એ સત્વ છે ઉંદર.
ઉંદર મારા કરતા ચડિયાતો છે, ઉંદર અમને અંદરથી ખોતરી કાઢે છે, અમારામાં ખાડા પાડી દે છે. એટલે પછી મુનિએ ઉંદરને બોલાવ્યો, જેવો ઉંદરને જુઓ છે પેલી યુવતી, એટલે પંચતંત્રકાર જે રીતે વર્ણન કરે છે એમ પુલકિત તનુહુ સુચિતાબેન, પુલકિત તનુહુ, એનું તનુ રોમાંચિત થઈ ગયું પેલે ઉંદરને જોઈને કે બસ બસ આ જ મારો જીવન સાથી. તમે જોશો કે કેવી અદ્ભુત વાત છે. એફ્રોડાઇટ એટલે ગ્રીસ દેશની ઈસપની જે આપણે ફેબલ પ્રાણી કથા જોઈ અને આ આપણી પ્રાણી કથા પંચતંત્રની જોઈ, એ પંચતંત્રની પ્રાણી કથા અને ઈસપની પ્રાણી કથા જે આપણે મેં કહી હતી એ બંનેનો મોટિફ સરખો છે ને આ આપણી જે કથા છે ત્યાં સુધી પ્રવાસ કરીને ગઈ છે અને એણે સ્વરૂપાંતર કર્યું છે. એવું સ્વરૂપાંતર કર્યું છે કે પહેલી નજરે આપણને ખ્યાલ પણ ના આવે કે આ મૂળ આપણા દેશની કથા છે, મૂળ ભારતની કથા છે. અને ભારતમાંથી પ્રવાસ કરીને જે મેં આ આગળ આપને કહ્યું તે પ્રમાણે પહેલવી ભાષામાંથી અને કરુવાદોમાંથી ત્યાં સુધી પહોંચી છે, તો તમે જોશો કે આ કથા આ રીતે જુદા જુદા સ્વરૂપાંતરો લઈને પ્રદેશ પ્રમાણે હવામાન પ્રમાણે જે પ્રમાણે વાતાવરણ હોય તે પ્રમાણે એ કથા પોતાનું સ્વરૂપ ધારણ કરતી હોય છે. બરાબર, એટલે તમે જોશો કે આ એક વસ્તુ એક એવી અદ્ભુત છે. એક મિત્રો અમારે સંસ્કૃતમાં વિન્ટરનીઝ નામના બહુ મોટા ઇતિહાસકાર છે, મારે જો ક્રમ આપવાનો થાય તો એના જેવો બીજો ઇતિહાસકાર બધા એક એકથી ચડિયા તો સંસ્કૃતમાં તો ઇતિહાસકારો છે, પણ સૌથી સારામાં સારા ઇતિહાસકાર મારા મત પ્રમાણે વિન્ટરનીઝ છે. એમ તો કીથ છે, મેકડોનલ્ડ છે, બીજા પણ ઘણા છે. આ વિન્ટરનીઝે પોતાનો એક અનુભવ લખ્યો છે સતીશભાઈ આપણા ઇતિહાસમાં. એ કહે છે કે એક વખત એ જર્મન છે મૂળ, એટલે એક વખત કહે છે કે હું ઓસ્ટ્રિયા, ત્યાં જર્મનીમાં ઓસ્ટ્રિયા નામનો દેશ છે, રાજ્ય છે, ઓસ્ટ્રિયા રાજ્ય છે. ઓસ્ટ્રિયા રાજ્યમાં ગયો અને ત્યાં એક નોર્થ વેલ્સ નામનું પરગણું છે, તો નોર્થ વેલ્સમાં ગયો. આ વિન્ટરનીઝ લખે છે, તો નોર્થ વેલ્સમાં ગયો તો ત્યાં એક ગામમાં ગયો, તો એ ગામનું નામ હતું બેડ જેલર્ટ, BEDDGELERT, બેડ જેલર્ટ, બેડ જેલર્ટ એ ગામનું નામ છે, બેડ જેલર્ટ. એટલે વિન્ટરનીઝે તપાસ કરી કે આ બેડ જેલર્ટ ગામ છે તો શું છે, એના વિશે વધારે કંઈ માહિતી મેળવવાનો વિન્ટરનીઝે પ્રયત્ન કર્યો. તો કહે છે કે આ જે ગામ છે, ગામનું નામ છે, કથા પરથી આનું નામ પડ્યું છે બેડ જેલર્ટનું. તો કે શું કથા છે, તો કે અહીંયા કહે છે લેવિલિન નામનો એક ઉમરાવ હતો, લેવિલિન નામનો ઉમરાવ હતો. એ ઉમરાવે પોતે એક કૂતરો પાડેલો, અને કૂતરો પાડેલો ને એક વખત પોતે કૂતરાને કંઈ ઘેરે રાખીને, પોતાને ત્યાં બાળક થયું છે તો બાળકના રક્ષણ માટે એ કૂતરાને ઘેરે રાખીને કંઈ ફરવા ગયો છે, અને પછી પાછો આવે છે તો એ કૂતરો એની સામે, આ ઉમરાવ સામે પોતાની પૂંછડી પટપટાવતો એની સામે આ લેવિલિન નામના ઉમરાવ સામે જાય છે. આમ પૂંછડી પટપટાવે છે એટલે કૂતરો બહુ જ આનંદમાં છે, પણ એનું મોઢું છે ને, તેનું મુખ છે લાલ રંગથી રંગાયેલું છે, લોહીવાળું મોઢું થયેલું છે. એટલા ઉમરાવ એમ સમજ્યો કે આ કૂતરાએ ચોક્કસ મારું જે નાનું બાળક છે ઘોડિયામાં પડેલું છે એ બાળકને એણે મારી નાખ્યું લાગે છે. એટલે તેણે તે જ વખતે એણે પોતાની તલવાર કાઢી, કૃપાણ કાઢીને કૂતરાને મારી નાખ્યો. પછી અંદર ગયો, એ જોયું તો અંદર જોયું તો વરુ, ત્યાં વરુ મરેલું પડ્યું છે, વરુનું ગળું કપાઈ ગયું છે. અને એના પછી લેવિલિનને ખ્યાલ આવ્યો કે મારા કૂતરાએ આ વરુને મારી નાખ્યું છે ને મારા બાળકને, બાળક ઘોડિયામાં ખિલખિલાટ કરતું રમે છે. એટલે એને ખ્યાલ આવ્યો કે આ કૂતરાએ મારા બાળકને બચાવ્યું, પણ મેં કશો વિચાર કર્યા વગર, વધારે તપાસ કર્યા વગર મેં આને કૂતરાને મારી નાખ્યો. હવે આ મિત્રો કથા છે એ ગામની, જે મેં તમને બેડ જેલર્ટ BED પછી ફરી ડી થયો છે, GELERT એટલે બેડ, એટલે આ લેવિલિનને ઉમરાવને પોતાના કૂતરા માટે એટલું બધું પ્રેમ અને ભક્તિ હતી
અને છેવટે એને અફસોસ થયો કે મેં આવું કર્યું. એટલે એણે એના એક સરસ કબર બનાવી, બેડ, બીડી બેડ એટલે કબર, કબર બનાવીને ગામનું નામ જી એલિયટી એટલે કબર બનાવીને કૂતરાના સ્મરણમાં આ ગામનું નામ બેડ જેલર્ટ પડી ગયું. અને એ રીતે આવા વફાદાર કૂતરાની કાયમ માટેની સ્મૃતિ આ જર્મનીના ઓસ્ટ્રિયા રાજ્યના આ બેડ જેલર્ટ ગામમાં સચવાય. તો તમે જોશો કે આ કથા આ ત્યાંની પરંપરાની વાત છે. હવે આ કથા તમે બધા જે કેટલાક મિત્રો હશો સમજી જ ગયા હશો કે આ કથાનું મૂળ ક્યાં છે. આ કથાનું મૂળ પંચતંત્રમાં છે. આ કથાનું મૂળ પંચતંત્રમાં અપરીક્ષિત કારક નામની જે પંચતંત્રનું પાંચમું તંત્ર છે, એ અપરીક્ષિત કારક નામના જે પાંચમા તંત્રમાં એક બ્રાહ્મણીની, દેવશર્મા નામના બ્રાહ્મણીને એની પત્ની બ્રાહ્મણીની જે વાત આવે છે તેમાં એમાં ફેર એટલો છે કે અહીંયા આપણી પંચતંત્રની કથામાં નોળિયો અને સાપ છે, અને પશ્ચિમની આ નોર્થ વેલ્સના પરગણામાં જે કથા છે એમાં વરુ અને કૂતરો છે, આટલો ફેર છે. અને અહીંયા પણ એવું બને છે કે બ્રાહ્મણી બહાર ગઈ છે, બ્રાહ્મણ પણ ભિક્ષા માગવા માટે બહાર ગયો છે, અને અહીંયા નોળિયો છે અને બીજી બાજુ નોળિયો પાડેલો છે, બ્રાહ્મણીએ ઉછેરેલો છે, પોતાના વાત્સલ્યથી નોળિયાનો ઉછેર કર્યો છે, અને બાળક જન્મ્યું છે, બાળક ઘોડિયામાં સૂતેલું છે, અને સાથે આ બ્રાહ્મણી બહારથી પાણી ભરીને આવે છે, બેડું છે માથે, માથે પાણીનું બેડું ભરેલું છે, અને ઘેરે આવે છે અને પેલો નોળિયો સામે આવે છે. તો નોળિયાનું આવું મુખ લાલ જોઈને એને બ્રાહ્મણીને થાય છે કે ચોક્કસ આણે મારા બાળકને ઈજા પહોંચાડી છે, એટલે એણે જે પેલું ભરેલું બેડું હતું એ બેડું સીધું એના નોળિયા પર નાખ્યું, નોળિયો મરી ગયો. અંદર જઈને જુઓ છે તો સાપના બે ટુકડા પડેલા, નોળિયા એને મારી નાખેલો અને બાળક ઘોડિયામાં સ્વસ્થ પડેલું હતું. આ કથા છેક ક્યાં પહોંચી એ તમે જોશો કે જર્મનીમાં ઓસ્ટ્રિયાના નોર્થ વેલ્સમાં બેડ જેલર્ટ ગામમાં સુધી આ કથા પહોંચી છે. એટલે મિત્રો તમે જોશો કે આ પંચતંત્રની જે કથાઓ છે એણે આવો દિગ્વિજય કર્યો છે. પંચતંત્ર મેં તમને કહ્યું તે પ્રમાણે વિષ્ણુ શર્મા વિશે કોઈ આપણને માહિતી મળતી નથી, એટલે બીજી બધી જે માહિતી છે એમાં મેં તમને ખાસ કહ્યું તે પ્રમાણે આ કથાઓ જે છે પંચતંત્રની, પંચતંત્રની કથાઓનો ઉદ્દેશ શું છે, તો એનો મુખ્ય ઉદ્દેશ તો એ જે કહે છે તે પ્રમાણે કે એનો આ જે શ્લોક છે પંચતંત્રનો એનું કથામુખ છે. કથામુખ વિષ્ણુ શર્મા એક રાજા છે, અમરશક્તિ નામે રાજા છે, એના ત્રણ પુત્રો છે, એ બધા ભોટ છે, સાવ અભણ છે, બિલકુલ કશું બુદ્ધિ વગરના છે, દૂધમેધસ એટલે બિલકુલ અક્કલ વગરના છે. એને વિશે રાજાને ચિંતા થાય છે કે મારા પુત્રોને કેવી રીતે શિક્ષિત બનાવવા, બુદ્ધિમાન બનાવવા, મારું રાજ્ય કેવી રીતે સંભાળી શકશે. એટલે પછી એ ત્રણેય દરબાર ભર્યો, એણે સભા ભરી અને પૂછ્યું કે મારા પુત્રોની આ ચિંતા મને સતાવી રહી છે, તો કોઈ મારા પુત્રોને આ રીતે પંડિત બનાવી શકશે, બુદ્ધિશાળી બનાવી શકશે? તો આ વિષ્ણુ શર્મા હતો. વિષ્ણુ શર્માએ પોતે બીડું ઝડપ્યું અને કહ્યું કે 6 મહિનામાં તમારા પુત્રોને હું આ રીતે વિદ્વાન, પંડિત, હોશિયાર, નિપુણ બનાવીશ. અને તે વખતે આ શ્લોક જે છે એનું મૂળ મંત્ર છે પંચતંત્રનો, જે શ્લોક છે એ શું છે, અધિતેય ઇદમ નિત્યમ નીતિશાસ્ત્રમ શૃણોતિ ચ ન પરાભવમ આપનોતી શક્રાદપી કદાચન. જે આ નીતિશાસ્ત્રનો હંમેશા અભ્યાસ કરે છે અથવા તો જે મનન કરે છે તે કદી પરાભવને પામતો નથી. શક્રાદપી કદાચન, ઇવન શક્રથી પણ ઇન્દ્રથી પણ તે કદી પરાભવ પામતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે આ નીતિશાસ્ત્ર છે રાજનીતિશાસ્ત્રનું પુસ્તક છે, રાજનીતિશાસ્ત્રનું પુસ્તક છે, અને પોતાના મૂર્ખ પુત્રોને પછી આ વિષ્ણુ શર્માએ પંચતંત્રની વાર્તાઓ કહીને
એને પંડિત બનાવ્યા, નિપુણ બનાવ્યા, એટલે દુનિયાદારીનું ડાપણ શીખવાડે છે આ પંચતંત્રનો ઉદ્દેશ. મિત્રો, મોટું મોટી કોન્ટ્રોવર્સી છે અત્યારે આપણે એકેડમિક વર્લ્ડમાં જે લોકો હોય એના માટે, કે અત્યારે પંચતંત્રનો ખરેખર મુખ્ય ઉદ્દેશ શું છે, એનો મુખ્ય ઉપદેશ શું છે, એનો કેન્દ્રવર્તી વિચાર શું છે, એના વિશે બહુ જ મોટી કોન્ટ્રોવર્સી છે. એટલે આને તો એમ કહ્યું જુઓ કે ન પરાવમ આપનોતી શક્રાદપી કદાચન, તે કદાપિ કોઈ પણ ઇન્દ્રથી પણ એ કદાપિ પરાભવ પ્રાપ્ત કરતો નથી. એ વાત તો બરાબર છે, પણ કેટલાક એવું માને છે, ઘણા વિદ્વાનો છે એમાં, કે આ પંચતંત્ર છે ને તે અનૈતિકતા શીખવાડે છે, અથવા તો નૈતિકતા સાથે એને કંઈ લેવા દેવા નથી. જેમ કે પહેલું જે તંત્ર છે મિત્રભેદ, પંચતંત્રનું પહેલું તંત્ર મિત્રભેદ છે, તો મિત્રભેદમાં સિંહ અને બળદ એ બંને વચ્ચે બહુ સરસ મિત્રતા હતી, પણ કરટક અને બીજો જે સાથે શિયાળ છે એ બંને શિયાળોએ મળી, હા દમનક, હા તો દમનક અને કરટક એ બંને શિયાળોએ મળી અને સિંહ અને સંજીવક બળદ એ બંને વચ્ચે ભેદ પડાવ્યો, એટલે તંત્રનું નામ છે મિત્રભેદ. અને બહુ કરુણ અંજામ આવ્યો અને છેવટે પેલા સંજીવકને મારી નાખવામાં આવ્યો, મારી નાખ્યો. તો તમે જોશો કે આ રીતે અહીંયા ભેદ પડાવવાનો છે, એટલે ગમે તે રીતે શત્રુને ખતમ કરવાનો છે, અને એમાં કોઈ નીતિમત્તા જોવામાં આવતી નથી એવું કેટલાક લોકો છે, એવું કેટલાક વિદ્વાનો માને છે. અને આપણે જોઈએ જે મેં તમને શ્લોક કહ્યો તેમાં પણ ન પરાભવમ આપનોતી શક્રાદપી કદાચન, એ કદી પરાભવ પ્રાપ્ત કરતો નથી ઇન્દ્રથી પણ, એટલે એનો અર્થ એવો કે પોતે આ રાજનીતિનો ગ્રંથ છે, રાજનીતિનું શાસ્ત્ર છે, એટલે એ રીતે છે. તો પણ એમાં ખરેખર બધા ઘણા બધા અત્યારે નવા નવા વિદ્વાનો પંચતંત્રમાં આવ્યા છે. એક ઓલિવેલે કરીને છે, ઓલિવલે એ ઉપનિષદનો પણ મોટો સુચિરાબેન વિદ્વાન છે, ઓલિવલે એણે ઘણું ઉપનિષદો પર કામ કર્યું છે. એ ઓલિવલે એવું કહે છે કે પંચતંત્રમાં કપટ અને વંચના સિવાય બીજું કશું છે નહીં, અને રાજ્ય ચલાવવું હોય તો કપટ અને વંચનાનો આશ્રય લેવો જ પડે. અને પંચતંત્ર પોતે પણ અમુક જગ્યાએ એવો એક સુભાષિત મળે છે, ન વિશ્વસેત અવિશ્વસ્તે, જે આપણા પર વિશ્વાસ નથી રાખતું એનો કદી વિશ્વાસ નહીં રાખવો, વિશ્વસ્તે પી ન વિશ્વસેત, અને જે આપણા પર વિશ્વાસ રાખે છે એનો પણ વિશ્વાસ નહીં રાખવો. આવું પંચતંત્ર કહે છે, ન વિશ્વસેત અવિશ્વસ્તે, જે આપણા પર વિશ્વાસ નથી રાખતો તેનો તો વિશ્વાસ નહીં જ રાખવાનો, પણ વિશ્વસ્તે પી, પણ જે આપણા પર વિશ્વાસ રાખે છે તેનો પણ વિશ્વાસ નહીં રાખવો. વિશ્વાસાદ ભયમ ઉત્પન્નમ મૂલાની અપી નિકૃંતતી, વિશ્વાસ વખતે જે ભય ઉત્પન્ન થાય છે તે મૂળને પણ કાપી નાખે છે, મૂળને પણ તોડી નાખે છે. એટલે આ જે કેટલાક વિદ્વાનો છે, ઓલિવલે જે મેં તમને કહ્યું તે પ્રમાણે, એ ઓલિવલે પછી કીથ પ્રમાણમાં એ છે, હર્ટેલ નામના એક વિદ્વાન છે, બીજા એઝલ્ટન કરીને એક બીજા વિદ્વાન છે, એ લોકો આ એઝલ્ટન હર્ટેલ એ બધાએ પંચતંત્રમાં એકદમ પાયાનું કામ કર્યું છે, એના સિવાય પંચતંત્રનો અભ્યાસ આગળ થાય જ નહીં. એઝલ્ટને આપણને મૂળ પંચતંત્ર કયું હશે એ આપણને એમણે શોધી આપ્યું છે, એટલે ક્રિટિકલ એડિશન, પંચતંત્રની ક્રિટિકલ એડિશન સમીક્ષિત આવૃત્તિ એ મધુસૂદન એઝલ્ટને આપી છે. અને બીજી એક આપને સૌને જાણીને બહુ આનંદ થશે અને ગૌરવની લાગણી થશે કે પંચતંત્ર શક્ય છે, પૂરેપૂરી શક્યતા છે કે આપણા ગુજરાતનું પ્રદાન હોય, આ એ મોટી શક્યતા. મિત્રો, આ ગુજરાતની આપણે કેટલીક વાર એ કારણ શું છે કે પંચતંત્ર મૂળ તો અત્યારે સચવાયેલું જ નથી ક્યાંય, એ ધ્યાન, અત્યારે જે બધી સંસ્કૃત કોલેજોમાં ભણાવવામાં આવે છે, જે સંસ્કૃત કૃતિ તરીકે પંચતંત્રની હિતોપદેશ, પણ પંચતંત્રનું જ એક સંસ્કરણ છે, હિતોપદેશ કોઈ નવું સંસ્કરણ નથી,
એ પંચતંત્રનું સંસ્કરણ છે, હિતોપદેશ છે, તંત્રાખ્યાયિકા છે, આખ્યાનિકા છે, પછી પૂર્ણભદ્ર નામના એક જૈન મુનિ થઈ ગયા, જૈન મુનિનું પૂર્ણભદ્ર પણ આખ્યાનિકા નામનું એક પંચતંત્ર આપ્યું છે, પંચાખ્યાનિકા એ છે. એ પંચાખ્યાનિકા જેના આધારે છે, એ પંચાખ્યાનિકા જેના આધારે છે એ પંચતંત્ર આપણને મળતું નથી, પણ એ પંચતંત્ર ગુજરાતનું હોવાનો પૂરો સંભવ છે. એટલે આ એક બહુ જ મોટી વાત છે. અને બીજું મિત્રો, આપણે ત્યાં ગુજરાતમાં પંચતંત્ર વિશે એટલે મને આવું કયા સિવાય રહેવાતું નથી, કારણ કે પંચતંત્ર પર ગુજરાતના ભોગીલાલ સાંડેસરા જે સાહેબ હતા એમણે એટલું બધું સરસ કામ કર્યું છે. પણ ઘણીવાર મેં જોયું છે કે પંચતંત્ર અભ્યાસક્રમમાં હોય ખરું, પણ નીચે સંદર્ભ ગ્રંથોમાં આમનું નામ, ભોગીલાલ સાંડેસરાનું નામ ન હોય. એમણે એટલું અદ્ભુત કામ કર્યું છે કે વિદેશોમાં પણ બધા વિદ્વાનોની આગળ એ પોતે પોતાનું સત્વ જાળવી રાખે તેવા છે. એટલે આવા આ તો, અને બીજા એક આ મેં તમને બધાએ કહ્યું, એ લોકો બધા એવું કહેવા માગે છે કે પંચતંત્રમાં કપટનું છે, ઇમોરાલિટી છે, અનૈતિકતા છે, અને ગમે તે રીતે પોતાનો મીન્સ એટલે સાધન શુદ્ધિ જોવામાં આવતી નથી, એ બધી વાત કરી છે. અને એક બીજા એક જે અત્યારે આવ્યા છે છેલ્લા, એ ટેઇલર કરીને એક વિદ્વાન છે, ઓસ્ટ્રેલિયાના ટેઇલર છે. એ ટેઇલર કદાચ અત્યારે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના મંત્રી છે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સંસ્કૃત સ્ટડીઝ IASS એવું એક મંડળ સંસ્કૃતનું ચાલે છે મિત્રો વિશ્વ લેવલે, તો એના એ મંત્રી છે. ટેલરે પોતે આખું પંચતંત્ર પર એક નવું પુસ્તક બહાર પાડ્યું છે. અને ટેલરે એવું કહ્યું છે કે પંચતંત્ર છે એની કેટલીક વાર્તાઓ લીધી છે એમણે, અને વાર્તાઓના આધારે એમણે એવું કહેવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ જાતિહી દુરતિક્રમા, એટલે પંચતંત્રનો મુખ્ય સૂર એ છે કે જાતિ જે છે તમા, એટલે આપણે જેના આધુનિક ભાષામાં અથવા સાયન્સની ભાષામાં કહીએ તો DNA, એટલે જે DNA છે DNAને તમારે વટાવવું મુશ્કેલ છે, એના DNAને અતિક્રમી જવું મુશ્કેલ છે, એવું કંઈક પંચતંત્ર કહેવા માગે છે. એટલે જે મેં તમને આગળ કહી વાત કે ભાઈ પેલી ઉંદરડી જે હતી, કન્યા બનેલી ઉંદરડી જેથી છેવટે ઉંદરડી રૂપે જ એને સંતોષ થયો, એટલે પોતાનું જે અંદરનું જે સત્વ છે એની જે મૂળભૂત જે સ્વભાવ છે, સ્વભાવને અતિક્રમી શકી નથી એમ. બીજી પણ એવી એક વાર્તા છે કે જાણ છો કે જંગલમાંથી એક શિયાળ છે, તો શિયાળની પાછળ એક વખત એવું થયું કે બધા હિંસક પ્રાણીઓ પડ્યા, એટલે એ શિયાળ પોતે દોડતું ભાગતું નગરમાં ગયું તો એક મોટું ઘડીનું મોટું એક પીપ હતું, એ ઘડીમાં એ પડી ગયું. શિયાળ ઘડીમાં પડ્યું એટલે શું થયું કે આખું ઘડીવાળું થઈ ગયું, પછી એ બહાર નીકળ્યું તો આનો વિચિત્ર વેશ જોઈને ઘડીવાળા શિયાળનો, એ જંગલમાં ગયું તો જંગલના બધા પ્રાણીઓ એનાથી ડરવા લાગ્યા કે આ તો કોઈ અદ્ભુત પ્રાણી છે, કોઈ વિચિત્ર પ્રાણી આવ્યું છે. એટલે બધા સિંહ વાઘ વગેરે દીપડો એ બધા પ્રાણીઓ એનાથી ડરવા લાગ્યા. એટલે બધું જે ઘડીથી જે રંગાઈ ગયેલું છે શિયાળ, એ પોતે પણ આ તકનો લાભ લઈને પછી બધા પ્રાણીઓને કહે છે કે જુઓ, કહે છે કે મને કહે છે વિધાતાએ મને તમારા રાજા તરીકે મોકલ્યો છે, તમારું બરાબર શાસન થતું નથી એટલા માટે કહે છે કે મને મોકલ્યો છે, અને હવે હું તમારા પર રાજ્ય કરીશ, તમારે મારી આજ્ઞાનું પાલન કરવાનું રહેશે. એટલે એણે શું કર્યું કે એમણે શિયાળે પોતે હવે રાજા બની ગયો, સિંહને એણે પોતાનો દ્વારપાલ બનાવી દીધો, પછી દીપડો છે એને કંઈક બીજું પેલી પાનબીડું રાખનારી એવું બનાવી દીધો, એમ કરીને બધા પોતપોતાના જે આવા સિંહ દીપડો વરુ વગેરે એને મોટા મોટા હોદ્દાઓ આપી દીધા. પણ પોતાના જે શિયાળવા જે હતા, પોતાની જાતિના શિયાળવા, એ શિયાળવાને એણે કાઢી મૂક્યા બધાના, કે જાઓ કે છે અહીંથી તમે જતા રહો. અને શિયાળવાને પણ આમ તો પહેલાં ખબર નથી પડી કે આ આપણી જ્ઞાતિનો છે, એટલે એ તો દૂર જતા રહ્યા. અને આ શિયાળ જે ઘડીના રંગે રંગાઈ ગયેલો શિયાળ છે એ બરાબર શાસન કરવા લાગ્યો. પણ પછી એક દિવસ એવું થયું કે દૂરથી
એણે દૂધથી શિયાળ, બધા ઘણા શિયાળ હતા, શિયાળની લાળી સંભળાઈ એને, એટલે લાળી સંભળાઈ ત્યાં બધા શિયાળભાઈ એક સાથે આવી રીતે રુદન કરતા હતા. એટલે આ જે શિયાળ પોતે જે ગળીથી રંગાયેલો જે શિયાળ છે, નીલભાંડ પતિત સુગાલસ્ય વાર્તા, એટલે જે શિયાળ છે પોતે સિંહાસન પર બેઠેલો છે, પણ તે પણ પોતે આ લાળી સાંભળી અને સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને શરીરે બધું એ પોતે રોમાંચિત થઈ ગયો અને પોતે પણ પોતાનું મુખ ઊંચું કરી અને પોતે જોશથી એ પોતે બધી બીજા શિયાળાઓની સાથે લાળી અને ચીસો પાડવા લાગ્યો. એટલે જેવો એણે આ ચીસો પાડી એટલે પેલા બધા સિંહ, વરુ, દીપડા વગેરેને ખબર પડી ગઈ કે અરે આ તો શિયાળ છે અને આપણા પર આવી વાત કરે છે. એટલે એમ કરીને તરત જ સિંહ એના પર કૂદીને એને મારી નાખી. પણ મૂળ આવી જે વાર્તા મેં પહેલી જે ઉંદરડીની વાર્તા કહી તે, આવી શિયાળની જે મેં વાર્તા કહી તે, એ વાર્તા પછી એ એવું તારણ કાઢે છે કે સ્વભાવો દુરતિક્રમઃ સ્વજાતિ દુરતિક્રમઃ, પોતાની જાતિનું અતિક્રમણ કરવું અઘરું છે, મુશ્કેલ છે. આવો પણ એક સંદેશ કદાચ, જો કે એની સાથે એણે બીજું બધું ઘણું કહ્યું છે, પણ મિત્રો આ જે ટેલર જે છે, એ ટેલર સાહેબ જે છે એ ઓસ્ટ્રેલિયાના છે, એમનું આ બહુ અદ્ભુત પુસ્તક છે. આ નવું જે પુસ્તક આવ્યું છે એણે આખી ગળીથી રંગાયેલા શિયાળની વાત પર જ એણે આખું પુસ્તક બનાવ્યું છે અને એમાં કરી છે. એટલે તમે જોશો કે મૂળ પોતાની જે વાત છે, પોતાની જે સ્વભાવ છે, સ્વભાવને અતિક્રમી નથી શકાતું, એવો પણ પંચતંત્રનો એ હોઈ શકે એવી પણ એવો પણ બોધ તારવો હોય તો તારવી શકાય. પણ હું એવું માનું છું, બીજું પણ એક એવી વાર્તા એમણે આપી છે, હા એ વાર્તા પણ બહુ સરસ વાર્તા છે. એમાં એક વખત શિયાળ છે, સિંહ છે, તે જંગલમાં ગયું, એને કંઈ કંઈ શિકાર મળ્યો નહીં, એટલે પાછો આવતો હતો પોતાના ઘેરે સિંહ. તો રસ્તામાં એને તરત જેની પ્રસૂતિ થયેલી છે એવું શિયાળનું બાળક મળ્યું. એને પ્રસૂતિ હમણાં જ થઈ છે, માતા મરી ગઈ છે અને બચ્ચું છે. તો આ સિંહને દયા આવી એટલે સિંહે આ બચ્ચાને એને ઈજા ન પહોંચે રીતે બચ્ચાને લઈ અને ઘેર આવ્યો. સિંહણે કહ્યું કે તમે કશું લાવ્યા કે નહીં ભોજન માટે? કહે છે કે આપણે આજે કંઈ ભોજન કર્યું નથી, કારણ કે મને કશું મળ્યું નથી, પણ હું આ બચ્ચાને લઈ આવ્યો છું. પણ એ બચ્ચાને નાનું બાળક છે એટલે મને દયા આવી ગઈ, એટલે મેં એને માર્યું નથી, પણ તને ભૂખ લાગી હોય તો તું એનું ભક્ષણ કરી શકે છે. એટલે સિંહણ કહે કે ના ના, તમે એને બાળક માનીને લાવ્યા છો તો મને હું પણ એને આપણા, એટલે એને સિંહણને બીજા બે બાળકો જોડિયા બાળકો હતા એની સાથે, આ ત્રીજું કે ચાર ત્રણ જણને હું મારી રીતે બાળકની જેમ ઉછેરીશ. એટલે એણે શિયાળને પણ બે સિંહના બાળકની જોડે આ સિંહણ એનું ઉછેરવા લાગી. એટલે એ રીતે આ ઉછેર મોટા થયા બાળકો. ત્રણેય જણ એકબીજાને ખ્યાલ નથી કે આ બંને જુદી જાતિના છે. સિંહણ બચ્ચાને પણ ખ્યાલ નથી કે આ શિયાળ આપણાથી જ અલગ જાતિનું છે, અથવા શિયાળને પણ ખ્યાલ નથી કે આ સિંહણના જે બાળકો છે એ મારાથી કોઈ અલગ જ્ઞાતિના છે અથવા જાતિના છે. અને એક વખત એ લોકો જંગલમાં ફરતા હતા ત્રણેય બાળકો, અને ત્યાં હાથી આવ્યો. એટલે હાથી આવ્યો એટલે આ જે સિંહના જે બાળકો હતા એ તો ગુસ્સે થઈને આમ બધા ફોર્મમાં આવી ગયા અને એની સામે લડવા માટે દોડી ગયા. પેલો શિયાળ કહે કે અરે, કહે છે કે આ તો, કહે છે, આપણો દુશ્મન છે, કહે છે, અને એની સામે આવી રીતે લડવા જવાતું હોય, કહે છે કે, એટલે એમ કરીને શિયાળ તો ત્યાંથી ભાગી ગયું. એટલે પેલા ભાઈઓને બંનેને થયું કે આ મોટા ભાઈ કેમ આવો, એ મોટો ભાઈ છે શિયાળ, અને મોટો ભાઈ કહે છે કે કેમ આવું વિચિત્ર વર્તન કરે છે. એટલે એને કંઈ ખ્યાલ નહીં આપે. પછી ઘેરે ગયા બાળકો, બાળકો જઈને કહે છે કે આ મોટો ભાઈ તો ડરપોક છે, કહે છે કે આવી રીતે ભાગી ગયો. એમ કરીને બધા બંને હસવા લાગ્યા. હા, એટલે પેલું જે શિયાળ હતું એ ગુસ્સે થઈ ગયું. ગુસ્સે નહીં કહે, મારા પર તમે હસો છો, કહે છે. એટલે પછી એ ગુસ્સે થયું એટલે પછી શિયાળ જે સિંહણ હતી એણે બાજુમાં લઈ ગઈ શિયાળને, કહ્યું કે ભાઈ જો તું આવી રીતે ગમે તેમ તારા ભાઈઓ સાથે વ્યવહાર ન કર, આવી રીતે વ્યવહાર તું ન કર. અને પછી કહે છે કે શું, પછી એ પેલો એવું કહે છે
કે હું શું સુધવીન નથી, હું વિદ્વાન નથી, હું સુંદર નથી, એમ કરીને શિયાળ પોતે કહે છે કે હું શું સુધવીન છું, હું કેમ ના મારી શકું. હું હમણાં કહે છે મારા આ ભાઈઓ કહે છે કે મારી ટીકા કરે છે, મારી મશ્કરી કરે છે, ઉપવાસ કરે છે, તો હું હમણાં એમને પણ હું ઝાટકી નાખું છું મારે. એટલે પછી સિંહણ છેવટે આ વાક્ય કહે છે, બહુ સરસ કથા છે. સુરોષી કૃતવિદ્યોષી દર્શનીયોષી પુત્રક, હે બેટા પુત્રક, તું સુરવીર છે, કૃતવિદ્યોષી તે તું ઘણું ભણ્યો છે, દર્શનીયોષી તું સુંદર છે, પણ યસ્મિન કુલે સમુત્પન્નો ગજસ્તત્ર ન હન્યતે, પણ તું જે કુળમાં ઉત્પન્ન થયો છે તે કુળમાં હાથી કદી હણાતો નથી. એટલે તું આ તારા ભાઈઓ જાણે એ પહેલાં તું અહીંથી જતો રહે. એટલે પણ મિત્રો, મારો કહેવાનો વાત એ છે કે આ કથા બહુ સરસ છે, અને આમાં શું છે, આખું પંચતંત્ર છે મિત્રો. તમે જોશો કે દેખીતી રીતે પ્રાણીઓની કથા છે, પણ સબટેક્સ્ટ જેને આપણે કહીએ આજની અર્વાચીન વિવેચનની ભાષામાં, સબટેક્સ્ટ SUBTEXT, સબટેક્સ્ટ જે કહીએ તે મનુષ્યો છે, આખી મનુષ્યોની જ વાત છે. પ્રાણીઓના નિમિત્તે મનુષ્યોની વાત કરવામાં આવી છે, એટલે એ પણ એક બહુ જ મહત્ત્વની વાત છે. એટલે એ રીતે આ જે મેં તમને કહ્યું તે પ્રમાણે ટેઇલરે એક નવો વિચાર આપ્યો છે આપણને, અને એમ એમણે વાત કરી છે. એટલે મિત્રો, તમે જોશો કે બીજી પણ એક વાતની બહુ ચર્ચા પંચતંત્રના સંદર્ભમાં થઈ છે કે આ જે પ્રાણી કથાઓ છે એનું મૂળ ક્યાં, એનું જન્મસ્થાન કયું હોય. તો અત્યારે તો મોટાભાગના વિદ્વાનો સ્વીકારે છે કે ભારત એનું જન્મસ્થાન છે, પણ છતાં ઘણા વિદ્વાનોએ ગ્રીસને પણ જન્મસ્થાન ગણાવ્યું છે. ઈસપની જે ફેબલ્સ છે, એટલે ઈસપની જે પ્રાણી કથાઓ છે, ઈસપ પોતે તો એક ગુલામ હતો, એબેસિયન ગુલામ હતો, અને એબેસિયન ગુલામ હતો પણ એણે આ બધી કથાઓ લખી છે. એ પણ એનો સંગ્રહ અદ્ભુત છે. એમાંની ઘણી બધી વાર્તાઓ તમે વાંચો એટલે તમને તરત પંચતંત્ર યાદ આવે, કે દાખલા તરીકે બે કુકડાઓ છે, તો બે કુકડાઓ પરસ્પર લડ્યા કરે બીજી જે મરઘીઓ છે એના માટે. એટલે પેલો એક જે મજબૂત કુકડો હતો એ પેલા કુકડાને હરાવી અને પછી એને બાજુએ કરી દે, અને પછી કુકડો ગર્વિષ્ઠ થઈ જાય એટલે ઊંચી દિવાલ પર ચડી અને મોટેથી કુકડે કૂક કરે. અને એ રીતે તો તે વખતે જ્યારે કુકડો મોટેથી કુકડે કૂક કરતો હતો ત્યારે ઉપરથી એક બાજ જઈ રહ્યો છે, એ બાજે આ ઉપર કુકડો બોલતો હતો એટલે કુકડાને પકડી લીધો અને એને લઈ ગયો. એટલે પછી આ જે બીજો કુકડો હતો એ કુકડો પોતે સ્પર્ધા વગરનો થઈ ગયો, એટલે નિરાંતે પછી જે બધી મરઘીઓ હતી મરઘીઓનું સંવનન કરવા લાગ્યો. હવે આવી કથાઓ બીજી એક બીજો એક બાજ છે, અને બાજ પેલા એમાં ફસાઈ ગયો છે ઝાડમાં, એટલે પછી ખેડૂતનો દયા આવી, બાજ એટલો સરસ હતો એટલે ખેડૂત એને છોડી મૂક્યો. એટલે બાજે પોતે જોયું કે આ ખેડૂતે મારા પર ઉપકાર કર્યો છે, એટલે થોડી વાર થઈને એણે પછી ખેડૂતનું જે માથે પાઘડી પહેરેલી, ખેડૂતે આ ઈસપની વાત કરું છું, માથે પાઘડી પહેરેલી, એ માથે પાઘડી પહેરી તે પેલા બાજે પોતાના પગના નોરથી એ પાઘડી લઈ લીધી માથા પરથી, ઉચકીને ઉપર ઉડી ગયો, ઉડવા માંડ્યો. એટલે પેલા ખેડૂતે જોયું કે આ તો મારી પાઘડી લઈને જાય છે, એટલે એની પાછળ પાછળ એ દોડ્યો, પાછળ પાછળ દોડ્યો, થોડે સુધી ગયો અને પેલા બાજે પેલી પાઘડી નીચે ફેંકી દીધી. એટલે પેલાને પાઘડી પાછી હાથમાં આવી ગઈ. પછી પાછો આવીને જ્યાં પહેલાં બેઠો હતો ત્યાં આવ્યો, તો તે દરમિયાન એ જે દિવાલને અડી લઈને બેઠેલો એ દિવાલ નીચે પડી ગયેલી, આખી તૂટી પડેલી, જો એ બેઠો હોત તો મરી ગયો હોત. એટલે બાજે પોતે પોતાનો આવી રીતે જીવ બચાવ્યો, તો બાજે આ રીતે એનો જીવ બચાવ્યો અને પોતાનો ઉપકારનો બદલો આપ્યો. તો મિત્રો, આવી બધી ઘણી વાર્તાઓ છે પંચતંત્રની, અદ્ભુત વાર્તાઓ છે. બ્રાહ્મણી બ્રાહ્મણ કુટુંબ હતું, અને હંમેશા પ્રાચીન વાર્તાઓમાં આવે છે તેમ કે દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણી કહે કે તમે કશું કરતા નથી, કમાતા નથી, કશું મારા બધા ભરણ પોષણ કેવી રીતે કરવું, એટલે કે તમે કંઈક જાઓ ને કંઈક આજીવિકાનું કંઈક ઠેકાણું પાડો. એટલે બ્રાહ્મણ પોતે નીકળ્યો કંઈક આજીવિકા શોધવા માટે. શોધતો ગયો, બધો બહુ સમય થઈ ગયો, રાત પડી ગઈ, જંગલમાં ગયો, અને પછી છેવટે એક જતાં જતાં એક કૂવા પાસે આવ્યો. તો કૂવા એને તરસ લાગેલી એટલે પાણી પીવા માટે એણે નજર કરી, કૂવાની અંદર પાણી તો હતું
પણ સાથે અંદર પાણીમાં એ જે કૂવામાં વાઘ હતો, સાપ હતો, વાંદરો હતો અને મનુષ્ય હતા. આ ચાર જણ આ કૂવામાં હતા. આ બધાની વાર્તા છે. હા, એટલે ચાર જણ હતા. એ બધા બહુ પાઠાંતર મળે છે. એટલે મેં તમને કહ્યું ને મિત્રો, એક એક વાર્તા લઈને તમે કામ કરી શકો. હેતલ જેવા એક એક વાર્તા લઈને કામ કરી શકાય કે કેટલા ભેદો છે. બીજી પણ એક વાર્તા હું તમને કહું, પછી હું વાત મારી પૂરી કરું. એટલે પહેલાં જો એટલે બધા જે પ્રાણીઓ હતા જે અંદર, એ બધા આને મનુષ્યને બ્રાહ્મણને કહેવા લાગ્યા, અરે અમને બચાવો, અમને બહાર કાઢો, અમને બહાર કાઢો. વાઘે કહ્યું કે મને તું બહાર કાઢ. તો કે તારું તો નામ જ ભય પ્રેરક છે, તને તું બહાર કાઢું કેવી રીતે કહે છે? તું તો કહે છે અમને મારી નાખે. તો કે ના ના, એવું નથી. તું કહે છે કે હું જો બધાનું પ્રાયશ્ચિત છે, પણ કૃતજ્ઞતાનું કોઈ પ્રાયશ્ચિત નથી. એટલે હું એવો કૃતજ્ઞ ન બની શકું. એમ પાછું સુભાષિત આવે છે. સુભાષિત મને અત્યારે યાદ નથી, પણ સુભાષિત આવે છે કે આનું બધાનું પ્રાયશ્ચિત છે, પણ કૃતજ્ઞતાનું કોઈ પ્રાયશ્ચિત નથી. એટલે કે પછી બ્રાહ્મણે પણ વિચાર્યું કે સારું, હું જીવ બચાવવું એ તો પરમ ધર્મ છે જ આપણો. એટલે મનુષ્યનો પરમ ધર્મ છે કોઈનો જીવ બચાવવો. એટલે એણે બ્રાહ્મણને બહાર કાઢ્યો, અરે વાઘને બહાર કાઢ્યો. વાઘને બહાર કાઢ્યો એટલે વાઘ કહે કે હું ગમે તે રીતે તારું આ ઉપકારનો બદલો હું વાળી આપીશ. જો પેલો પર્વત છે, એ પર્વત પર જે ગુફા છે, એ ગુફામાં હું રહું છું, તને જ્યારે પણ મારી જરૂર પડે તો તું ત્યાં જરૂરથી આવજે. એમ કરીને વાઘ ત્યાંથી ચાલ્યો ગયો. પછી વાંદરો હતો, વાંદરાને પણ એણે બહાર કાઢ્યો બ્રાહ્મણે. વાંદરો કહે કે હું જે વાઘ રહે છે એ પર્વત પર, એ ગુફા છે, એ ગુફાની પાસે જ હું, ત્યાં નદી છે, ઝરણું છે અને ત્યાં સરસ મજાનું વૃક્ષ છે અને ત્યાં વૃક્ષ પર રહું છું. તને પણ એવું લાગે, મન થાય તો તું આવજે ત્યાં. એટલે એ વાંદરો પણ ત્યાંથી ગયો. પછી સાપ, અંદર સાપ હતો. એટલે કે ભાઈ તને સાપથી તો અમે બધા ડરીએ છીએ, અને સાપ તો તું તો ડંખ મારે, અમને મારી નાખે, મરી જઈએ અમે ઝેર ચડે તો. તો કે નહીં સાપ, કે જો ભાઈ અમારે માથે પણ, અમારે પણ કંટ્રોલમાં રહેવાનું હોય છે, અમારા પર નિયંત્રણ હોય છે, અમે ગમે એને ન ડંખ મારી શકીએ, અમારે આદેશ લેવાનો હોય છે. આ બધી પંચતંત્રની વાત ચાલે છે આવી રીતે, કે અમારે પણ આદેશ લેવાનો હોય છે, અમે ગમે તેમ કોઈને ડંખ ન મારી શકીએ. એટલે બ્રાહ્મણે કહ્યું કે સારું, તો સાપને પણ બહાર કાઢ્યો. પછી એ બધા પ્રાણીઓ જે હતા તે જતાં જતાં કહેતા ગયા કે જો આ માણસને તું બહાર ના કાઢતો, કે આ માણસ કહે છે કે, માણસ કહે છે કે આપણા બધાનું અહિત કરશે, અમારા બધાનું ને તારું પણ અહિત કરશે, તું માણસને બહાર ના કાઢતો. પછી આ ત્રણે તો જતા રહ્યા પોતપોતાના સ્થાને. સાપ પણ, સાપ એટલું એવું કહેતો ગયો સાપ કે તને જ્યારે મુશ્કેલી હોય, તું આફતમાં આવે ત્યારે મારું સ્મરણ કરજે, મારું સ્મરણ કરજે, એટલું હું આવી જઈશ. એટલે રીતે ત્રણે ગયા. પછી પહેલો તો વિચાર્યું બ્રાહ્મણે કે આપણી જાતિનો જે સ્વપક્ષ, જાતિ જે સ્વપક્ષનો છે, એટલે કાઢવો તો જોઈએ, મારે જીવ તો બચાવવો જોઈએ. એટલે માણસને બહાર કાઢ્યો. હવે માણસ હતો ભૃગુ કચ્છ, અંદર પંચતંત્રમાં નામ આવે છે એ પ્રમાણે ભરૂચનો હતો. એટલે ભૃગુ કચ્છનો જે હતો, અને સોની હતો. એટલે સોની હતો એટલે એને કહ્યું કે જો હું ભૃગુ કચ્છમાં રહું છું અને તારે કોઈ પણ જરૂર પડે, કંઈ પણ જરૂર પડે તો તું ત્યાં આવી જજે, હું તને મદદરૂપ થઈશ. એટલે અહીં તો શું છે, ચારે તો બધા પોતપોતાના ઠેકાણે જતા રહ્યા, અને આ બ્રાહ્મણને તો કશું મળ્યું નહીં. એટલે હવે શું કરવું? પછી છેવટે આમ તેમ દિવસો પસાર કર્યા પછી થયું કે લાવ, આ જે લોકોને મેં મદદ કરી છે એમની પાસે જ હું જઉં. એમ કરીને એમની પાસે ગયો. તો પહેલો વાંદરો મળ્યો. વાંદરો કહે કે ઓ આવો આવો, કહે છે કે, એટલે એની પાસે તો બીજું શું હોય તો ફળ બધા હતા, કે લાવ ખાઓ, કહે છે ફળ. એટલે ફળ ખાઈને બિચારાએ પેટ ભર્યું અને કે છે હસાવ્યું, એ તો તે તો બધું તારે કરવા જેવું બધું તે કામ કર્યું છે અને તે તારા મેં કરેલા ઉપકારનો બદલો તે વાળી આપ્યો છે, મને તું એક વાઘ ક્યાં રહે છે? કે તો કે વાઘ ક્યાં, બાજુમાં જ ગુફા છે ત્યાં વાઘ રહે છે. એટલે પેલો વાઘને મળવા ગયો. એટલે વાઘને મળવા ગયો એટલે વાઘ આવ્યો. વાઘ આવીને ત્યાં ઓળખી ગયો. અરે આવો આવો, કહે છે કે, અરે તમે આવ્યા છો, બહુ સારું થયું. ચાલો મને તમારા, મારા પર જે ઉપકાર કર્યો છે અને જે ઋણ ચૂકવવાની મને તક મળી, એમ કરી અને પોતે વાઘે એ રીતે એનો સત્કાર કર્યો. કહે છે કે જો, કહે છે મારી પાસે છે ને તે આ બધા ઘરેણાં છે, કહે છે બધા નીલમણી જડેલા, માણેક જડેલા, સુવર્ણ આભૂષણો આ બધા છે. કહે છે કે એક વખત એવું થયું કે એક ઘોડો હતો, તે કંઈક કોઈ કારણથી રાજકુમારને અહીં લઈ આવ્યો. રાજકુમાર બેભાન હતો, કેવું હતો ને, પછી મેં એને મારી નાખ્યો રાજકુમારને, અને એ બધા એના ઘરેણાં છે. આ એ ઘરેણાં હું તને આપું છું. આ ઘરેણાં તું
વેચીશ એટલે તને બહુ પૈસા મળશે અને તારી જે દરિદ્રતા છે એ બધી ફીટી જશે. એટલે એ રીતે એણે બધા ઘરેણાં પેલા એના આપ્યા, બ્રાહ્મણને આપ્યા. એટલે બ્રાહ્મણે ઘરેણાં લઈ અને પછી એને યાદ આવ્યું કે ઓ આ તો એક સોની હતો જેને મેં બચાવેલો માણસ તરીકે. એટલે પેલા ભૃગુ કચ્છમાં સોની પાસે ગયો. સોનીએ જોયો અને ઓ આવો આવો કે છે, બહુ સરસ સત્કાર કર્યો અને બધું આપ્યું. બોલો બોલો શું છે, શું કામ હતું બોલો. એટલે કે આ ઘરેણાં હું લાવ્યો છું અને ઘરેણાં મને તમે વેચી આપો, આમાંથી મને પૈસા થાય તો એમાંથી હું મારી આજીવિકા પ્રાપ્ત કરી શકું. એટલે પેલાએ ઘરેણાં જોયા, આ સોનીએ જોઈને તરત ઓળખી ગયો, એ ઘરેણાં તો એણે જ બનાવેલા હતા. અને એણે એ ગામનો જે રાજા રાજકુમાર હતો, રાજકુમાર માટે જ ઘરેણાં બનાવેલા હતા. એટલે પેલા સોનીએ કહ્યું કે તમે અહીં બેસો, હું જરા એક જણને બતાવીને આવું છું કે આ શું કેટલું આનું થાય. એમ કહીને પેલા બ્રાહ્મણને બેસાડ્યો અને પોતે આ ઘરેણાં લઈ અને રાજકુળમાં ગયો. રાજકુળમાં જઈને રાજાને બતાવ્યો. રાજા ઓળખી ગયો કે આ તો મારા પુત્રના ઘરેણાં છે, ક્યાંથી કોણ કોની પાસેથી તે મેળવ્યા. અને એમ કરીને એણે પોતે એને એટલે કહે છે કે જે લઈ આવ્યો છે માણસ મારે ઘેરે જ બેઠો છે. એટલે કહે છે કે સિપાહીઓને એણે કહ્યું, રક્ષકોને, કે જાઓ પકડી લાવો કહે છે બ્રાહ્મણને. અને બ્રાહ્મણને પકડી લાવ્યો કે તે જ મારા દીકરાને મારી નાખ્યો છે. એટલે રક્ષકોને કહ્યું કે સવાર પડે, રાત પૂરી થાય એટલે સવાર પડે, એટલે કહે છે કે આને તમે ફાંસીએ ચડાવો. એમ રાજાએ તો હુકમ આપી દીધો. એટલે આ તો બંધનમાં આવી ગયો બ્રાહ્મણ અને હવે શું કરવું, ફસાઈ ગયો આ તો. એટલે પછી એને બાંધી દીધો, કેદમાં નાખી દીધો. એટલે પછી એણે સાપ યાદ આવ્યો. સાપ યાદ આવ્યો એટલે સાપનું એણે સ્મરણ કર્યું. સ્મરણ કર્યું સાપનું એટલે સાપ આવ્યો. સાપ આવી હાજર થયો, બોલો પ્રભુ શું મારે કામ કરવાનું છે, તમે મને બચાવ્યો છે, તમારું મારા પર ઋણ છે. એટલે પેલા સાપ એણે કહ્યું, બ્રાહ્મણે કહો હું તો બંધનમાં પડ્યો છું, મને બંધનમાંથી છોડાવો કે છે. આ રાજાએ તો મને કેદ કર્યો છે અને એ માને છે કે મેં એના રાજકુમારનું મેં ખૂન કર્યું છે, મારી નાખ્યો છે. ત્યારે કહે છે કે જુઓ કે છે, હું છે ને તે એની રાણી જે છે એ રાણીને દંશ મારીશ અને દંશ મારીશ એટલે રાણી થઈ જશે બેભાન, એને ઝેર ચડશે. અને પછી એ બીજા કોઈથી ગમે એટલા એ ગારુડીઓ બોલાવે, માંત્રિકો બોલાવે, યાંત્રિકો બોલાવે, તાંત્રિકો બોલાવે, કશાનાથી હું નિર્વિષ નહીં કરું. એને રાણી કદી કોઈનાથી પણ નિર્વિષ નહીં થાય, ઝેર વગરની નહીં બને. એટલે એક બાજુ એ તો સાપે તો પેલા રાણીને મહામહિષીને ડંખ માર્યો અને રાણી તો બેભાન થઈ ગઈ, હાહાકાર થઈ ગયો. બધા દૂર 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 દેશાવરથી બધાને બોલાવવામાં આવ્યા, માંત્રિકોને, યાંત્રિકોને, ગારુડીઓને, બધાને. કોઈનાથી પણ રાણીનું ઝેર ચડ્યું ઉતર્યું નહીં, એ ભાનમાં આવી નહીં, નિર્વિષ થઈ નહીં. એટલે પછી આ બ્રાહ્મણે કહ્યું કે હું એને નિર્વિષ કરીશ. એટલે એવું રાજા પાસે વાત ગઈ એટલે બ્રાહ્મણને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યો. કહે છે કે સારું તું મારી રાણીને તો નિર્વિષ કર. એટલે ગયો ત્યાં અને એને તો ખાલી યાદ જ કરવાનું હતું, સાપને યાદ કર્યો. એટલે સાપને જેવો યાદ કર્યો અને હા સાપે એવું કહેલું, હું ભૂલી ગયો તમને કહેવાનું, સાપે એવું કહેલું કે તું સ્પર્શ કરીશ એટલે એ નિર્વિષ થઈ જશે, તું રાણીને સ્પર્શ કરજે એટલે એની મેળે નિર્વિષ થઈ જશે. એટલે રાણીને એણે સ્પર્શ કર્યો, તરત રાણી ભાનમાં આવી ગઈ અને રાજા ખુશ ખુશ થઈ ગયા. એટલે રાજાએ ખરેખર પૂછ્યું કે ખરેખર હકીકત શું છે, કે કેમ આવું. તે કહે છે મારા પુત્રને કેમ મારી નાખ્યો. તો કે આવું ખરેખર બનેલું છે અને વાસ્તવમાં આવી વાત હતી. એટલે પહેલાં સોનીને પછી રાજા કેદમાં નાખે છે. પણ એટલે કૃતજ્ઞ માણસ હોય છે એની આ કથા છે. એટલે આવી બધી કથાઓ પણ જે ભોગીલાલ સાંડેસાની 63 કથાઓનો સંગ્રહ છે ગુજરાતીમાં અનુવાદ, અદ્ભુત કામ છે. કોઈ પણ મોટામાં મોટા વિદ્વાનને જેબ આપે એવું કામ છે એમનું. તો આ ભોગીલાલ સાંડેસરા પરિષદમાં પ્રકાશિત થયેલું છે, એટલે પરિષદે પ્રકાશિત કર્યું. તો મિત્રો આવી બધી ઘણી બધી વાતો છે આની. તો પણ મેં તમને કહ્યું તેમ ભારતનું વાતાવરણ એવું હતું કે ત્યાં જ આવા પ્રકારની વાર્તાઓ પ્રાણીકથાઓ ઉદ્ભવી શકે. આપણે પુનર્જન્મમાં માનીએ
એટલે પુનર્જન્મની જે વાર્તા હતી, પુનર્જન્મની જે ફિલોસોફી છે, ફિલોસોફી અહીંયા પ્રાણીકથાના ઉદ્ભવ માટે બહુ ફળદ્રુપ જમીન હતી આ, એટલા માટે એ રીતે પણ આવે. એટલે ભારત જ એની જન્મભૂમિ છે એવું અત્યારે મોટાભાગના વિદ્વાનો માને છે, અને એ રીતે આ કથા પંચતંત્રની કથા છે. એટલે મેં શરૂઆતમાં આપને કહ્યું તે પ્રમાણે દુનિયાદારીના ડાપણનો ઉપદેશ એ રીતે છે. એની એ કઈ રીતે દુનિયાદારીના ડાપણનો ઉપદેશ આપે છે કે દાખલા તરીકે સિંહ છે, તો સિંહ છે તો સિંહ સૂઈ જાય ત્યારે કુંડળી આવીને હંમેશા એને એની નિદ્રામાં ખલેલ પડ્યા કરે, એ ઉંદર આવીને. એટલે અને સિંહ એને પકડી ના શકે, પકડવા જાય ત્યારે બધો દરમાં ઘૂસી જાય. એટલે હવે સિંહને થાય કે આનું શું કરવું આનું આ. એટલે પછી સિંહ ગામમાં ગયો, નગરમાં ગયો, નગરમાં જઈને એક બિલાડીને લઈ આવ્યો. બિલાડાને લઈ આવીને કહ્યું કે તું મને આ ઉંદર મને સતાવે છે, મારી નિદ્રામાં ખલેલ પાડે છે, એટલે તું મને એનાથી રક્ષણ આપ. એટલે બિલાડો જે હતો તે આવ્યો. હવે સિંહ નિરાંત સૂઈ જતો હતો અને પેલા બિલાડાના ભયથી ઉંદર આવતો નહીં. પણ એક વખત એવું થયું કે બિલાડું પોતે, એટલે જ્યાં સુધી પેલો ઉંદર હતો અને બિલાડાના ભયથી ઉંદર આવતો નહોતો અને સિંહ બરાબર નિદ્રાધીન થઈ શકતો હતો, એક દિવસ બિલાડાને ભૂખ લાગી અને એ પકડાઈ ગયો પેલો બિલાડો. બિલાડાએ ઉંદરને પકડી લીધો અને ખાઈ ગયો. એટલે હવે શું છે, સિંહને બિલાડાની કંઈ જરૂર ન રહી. એટલે બિલાડાની જરૂર ન રહી એટલે બિલાડા તરફ એ બિલાડાની અવગણના કરવા લાગ્યો, ઉપેક્ષા કરવા લાગ્યો. એટલે કહે છે કે હંમેશા આવી રીતે જરૂર આવું એવું રાખવું જોઈએ કે જેથી જરૂરિયાત ચાલુ રહે માણસની, એવી આ વાર્તા તમને શીખવાડે છે. એટલે આવી બધી દુનિયાદારીના ડાપણનો જે ઉપદેશ છે એ આ રીતે છે મિત્રો. પંચતંત્ર એ મેં કહ્યું તે પણ માનવજાતિના સાહિત્યનો એક ભાગ છે. એટલે આપણે એમ કહીએ છીએ કોઈ પણ કૃતિ ચિરંજીવ બનતી હોય તે એમ કહેતા હોઈએ છીએ કે જ્યાં સુધી ભાષા રહેશે ત્યાં સુધી આ કૃતિ રહેશે, એમ આપણે કહેતા હોઈએ છીએ. એને બદલે પંચતંત્ર વિશે એવું કહી શકાય કે જ્યાં સુધી માનવજાત રહેશે ત્યાં સુધી આ પંચતંત્ર રહેશે, કારણ કે એના હૃદયમાં જે કથા સચવાયેલી છે એ બની શકે કે પંચતંત્રની હોય. એટલે મિત્રો એ પ્રમાણે આ પંચતંત્ર. તો ખૂબ ખૂબ આભાર, મને સાંભળ્યો શાંતિથી આભાર. મનીષભાઈનો પણ ખૂબ આભાર.